સુરત મહાનગરપાલિકામાં ભરતીની પ્રક્રિયા ઘોંચમાં હોય એવું લાગી રહ્યું છે. વર્ષો પહેલાં આ પોસ્ટ ઉપર ભરતી કર્યા બાદ 2 વર્ષ અગાઉ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે, પણ હજી સુધી ઉમેદવારોને સમાવેશ નહીં કરાયા હોવાથી તેમની ધીરજ ખૂટી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1987માં માર્શલની ભરતી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ આ પોસ્ટ ઉપર લાંબા ગાળાથી કોઈ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. વર્ષો બાદ એટલે કે 2 વર્ષ અગાઉ 2016માં 607 ઉમેદવારોની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવી હતી, પરંતુ તેને 2 વર્ષ પૂર્ણ થયા બાદ હજી 318 ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી બાકી રહી ગયેલા ઉમેદવારોએ તેમને સમાવેશ કરવાની માંગણી કરી છે. આ સાથે સોમવારે એક આવેદનપત્ર સુરત મહાનગરપાલિકા કમિશનરને પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં સુરત મહાનગરપાલિકાની કચેરીની ફાયર અને વોર્ડ એન્ડ વોચ વિભાગમાં માર્શલની જગ્યાઓ ખાલી પડેલ છે. કુલ 293 જગ્યાઓ ખાલી છે. ઉપરાંત વોચ એન્ડ વોર્ડ વિભાગની 140 જગ્યાઓ હાલ ખાલી છે. છતાંય આ ઉપર ઉમેદવારોની ભરતી નથી કરાઈ. કેટલાક ઉમેદવારો ઉંમર મર્યાદા વટાવી ચૂકવાના આરે હોવાથી તેઓનું નામ ઉમેદવાર લિસ્ટમાં રહેવા છતાં તેમાંથી ભરતી કરાઈ નથી, જેના અનુસંધાનમાં ઉમેદવારોની ચિંતા સાફ ઝલકી રહી છે. જી, આપણું નામ? મારું નામ મિસા પ્રિતેશ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમારી વેટિંગ ફક્ત એટલા માટે જ પતાવવામાં આવી છે, કારણ કે આજે માઈ કાંગડી સિક્યોરિટી એજન્સીઓ જેટલી પણ છે એ લોકોને કોન્ટ્રાક્ટ રિન્યુ કરી શકે. અને બીજી તે વસ્તુ છે કે અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટમાં 293 જગ્યા ખાલી છે, જેની તે માંગણી પારેખ સાહેબ દ્વારા અમારી જે વેઇટિંગ લિસ્ટ ચાલુ હતી એના 10 મહિના પહેલાં જ કરવામાં આવેલી હતી, છતાં પણ અમને લીધા તે નથી, પણ એનું કારણ શું છે અમને ખબર નથી. અને જે કે અમારી સાથે આ લોકો આર્મીમાં પણ એવી ભરતી નથી લેતા જેવી આપણે જેવી ભરતી લીધી છે માર્શલોની. અને 2 વખત અમને લોકો મેડિકલ ટેસ્ટ પણ પાસ છે ને કરેલું છે. શું આ લોકોની સિક્યોરિટી એજન્સીઓ કોઈ મેડિકલ ટેસ્ટ પાસ તે કરાવીને માણસો મૂકે છે? એનો તે જવાબ આપે અમને. શું પહેલાં કોન્ટ્રાક્ટના માણસો માંગણી પૂરી નહીં થશે તો આગળ તમે શું કરો? તો જો પહેલાં જો અમારી માંગણી પૂરી જો નહીં જો કરવામાં આવે તો અમે જે આજે આવેદન મુખ્યમંત્રીને પણ આપશું અને બીજી તે વખત પણ ધરના કરશું.